બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરની જામનગરના કાલાવડ શહેરમાં દલિત સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની તાજેતરમાં આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાત કાલાવડ શહેરમાં જોવા મળ્યા, ત્યારે આજે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સમસ્ત દલિત સમાજ દ્વારા જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું. કાલાવડ શહેર તેમજ સમગ્ર તાલુકાના સમસ્ત દલિત સમાજના લોકોએ આજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી મામલતદાર સુધી રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં દલિત આગેવાનો અને સમાજના લોકો જોડાયા હતા. આસામ પોલીસ દ્વારા જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું અને જિજ્ઞેશ મેવાણીને આસામ પોલીસ દ્વારા આસામ લઈ જતા દલિત સમાજે સખત શબ્દોમાં વખોડ્યું હતું. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.